મિત્રો, આપણે હંમેશા સાંભળ્યું હશે કે આપણા ઘરના ગવડિયા લોકો એટલે કે દાદા પરદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી, કારણ કે તે શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા. અને અત્યારના સમયમાં આપણે અમુક વસ્તુને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ તેનું પરિણામ આપણે ભોગવવું પડે છે. તો ખાસ આ વિડીયોમાં અમે આપને 15 એવા ઉપાયો અને 15 એવી વાતો જણાવી રહ્યા છીએ કે જે ભૂલો તમારે ક્યારેય પણ કરવાની નથી. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોમાં અમે આપને શાસ્ત્રો મુજબ એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જીવનમાં આપ તે વાતનું ધ્યાન રાખશો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે. તો ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. તો શરૂઆત કરતા પહેલા વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ના રાખો, અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ના રાખો, કારણ કે બેડરૂમ તે દંપતીની અંગત પળો માટે હોય છે. જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, અને આનું પરિણામ આપણે આવતા સમયમાં ભોગવવું પડે છે. નંબર 2, દર શનિવારે તમારા ઘરમાં મંદિરની સફાઈ જરૂર કરો, અને બની શકે તો ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરો. સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગંગાજળથી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા ઘરમાંથી દૂર થાય છે. નંબર 3, ઘરમાં રહેતી સાવરણીને ક્યારે પણ ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં, અથવા તો દિવાલ ઉપર ટીંગાડવી નહીં, તેમજ ચાલવાનો રસ્તો હોય ત્યાં રાખવી નહીં. સાવરણીને હંમેશા છુપાવીને રાખો. બેડ નીચે કે સોફા નીચે તમે રાખી શકો છો. સાવરણી માથે પગ દઈને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 4, જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન ઉપર ના રાખવા જોઈએ. તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન પર ઉપર રાખી શકો છો, યા તો ટીપોય કે બાજોટ પર પણ રાખી શકો છો. અને ખાસ તમે જ્યારે પણ ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની સફાઈ જરૂર કરો. નંબર 5, ઘરના મંદિરની આગળ એક પડદો જરૂરથી રાખો. આ પડદો તમે આખો દિવસ ખુલ્લો રાખી શકો છો, પરંતુ રાત્રિ પૂજા થયા પછી અવશ્ય પડદો બંધ કરો. આવું કરવું ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 6, પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ. કપૂરથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે, તેમજ કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે, તેમજ દરેક પ્રકારના રોગનો નાશ થાય છે. નંબર 7, ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ. મંદિરમાં શંખ રાખવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 8, દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડો. સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 9, પરિવાર તેમજ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખવા સવાર સવારમાં થોડીવાર માટે ભજન જરૂરથી વગાડવા જોઈએ. ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મગજ શાંત રહે છે, તેમજ ઘરમાં પણ પોઝિટિવ ઉર્જાનો વાસ રહે છે. નંબર 10, ઘરના મંદિર આગળ ક્યારેય પણ અપશબ્દો બોલવા નહીં. જે પણ ઘરમાં મંદિરની સામે અપશબ્દો બોલવામાં આવતા હોય તે પરિવારની સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે, તેમજ પરિવાર પણ ટૂંક સમયમાં વિખૂટો પડવા લાગે છે. નંબર 11, કોઈ પણ બંધ થયેલી અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ ક્યારે પણ દિવાલ ઉપર ન રાખો. ઘરમાં બંધ અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ
અશુભ માનવામાં આવે છે. નંબર 12, જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદીને લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ તેવું શાસ્ત્ર મુજબ કહેવામાં આવે છે. નંબર 13, ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારે પણ કરોળિયાના જાળા ન થવા દો. કરોળિયાના જાળા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે, તેમજ ઘરમાં કંકાસ પણ વધે છે, જેથી હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના જાળા ના હોવા જોઈએ. નંબર 14, દરવાજાની બારસાખ પાસે ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય ના કરવું જોઈએ, અથવા તો કોઈને વસ્તુ આપવી કે લેવી પણ ના જોઈએ. હંમેશા ઘર અંદર અથવા તો ઘરની બહાર ઊભું રહેવું, બારસાખ પર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે. નંબર 15, જો તમારા ઘરમાં પરિવારનું કોઈ સદસ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા. મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થાય છે, તેમજ ઘરમાં ગુગળનો ધુમાડો પણ કરવો. મિત્રો, આ છેલ્લો અને અગત્યનો ઉપાય ખાસ યાદ રાખજો કે ઘણા બધા લોકોના મોઢે સાંભળેલો તેમજ લોકોમાં અનુભવ થયેલો છે કે આપણા ઘરમાં હંમેશા દવાખાનાના ધક્કા થતા હોય તો દર અઠવાડિયે કે દર મહિને દવાખાનાથી છુટકારો થતો જ ના હોય. તો હવે જ્યારે તમે દર્દી સાથે દવાખાને જાઓ તો દવાખાનાની કોઈ પણ કેન્ટીન આપેલી હોય ત્યાંથી કોઈ પણ એક નાનું બિસ્કિટ ખાઈ લેવાથી આવનારા સમયમાં દવાખાનાના ધક્કા થતા નથી. ખાતરી કરો કે તે કેન્ટીન દવાખાનાનું જ હોવું જોઈએ, અને જરૂરી નથી કે તમે આખું બિસ્કિટ ખાઓ, તમે એક કે બે બિસ્કિટ ચાખી શકો છો. મિત્રો, આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને મિત્રો, ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ વિડીયો આપને સમયસર સાંભળવા અને જોવા મળતા રહે. આપની પાસે પણ કોઈ ઉપાય, કોઈ સુઝાવ હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે, કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં ગાત્રાળ. જય શ્રી કૃષ્ણા.